મહા સહયોગ સેવા ટ્રસ્ટ પાદરા અને મોર ઇન્ડિયા એનજીઓ સાથે મળી ગરીબ અનાથ બાળકોને ચોપડા વિતરણ કોઈ પણ વ્યક્તિના જીવનમાં શિક્ષણ ખૂબ જ મહત્ત્વનું છે એક શિક્ષિત વ્યક્તિ જીવનના દરેક પડાવને પાર કરી શકે છે ત્યારે મા સહયોગ સેવા ટ્રસ્ટ પાદરા દ્વારા ગરીબ જરૂરિયાતમંદ અનાથ બાળકોને અક્ષર જ્ઞાન આપી રહી છે ત્યારે આજે પાદરા સરકારી દવાખાના ખાતે મહાસહયોગ સેવા ટ્રસ્ટ પાદરા અને મોર ઇન્ડિયા એન જી સંયુક્ત ઉપક્રમે ગરીબ અને મધ્યમ વર્ગ અનાથ બાળકોને સ્કૂલ બેગ કંપાસ અને એક ડઝન ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોર ઇન્ડિયા એન જી રોહિત શર્મા સર એચઆર મેનેજર પ્રિયંકા પરમાર તેમજ સરકારી દવાખાના ડૉક્ટર પવનકુમાર ડૉક્ટર નજામત બાનુ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ડૉક્ટર પવનકુમાર સાહેબ દ્વારા અનાથ બાળકોની સ્કૂલ ફી ભરવામાં પણ મદદરૂપ બન્યા હતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું દરેક માતા પિતાનું એક સપનું હોય છે કે તેમનું બાળક બની ગણીને તેનું ભવિષ્ય ઉજ્જવળ બને ત્યારે ગરીબ અને અનાથ બાળકોના શિક્ષણનું શું ત્યારે આજે મા સેવા સહયોગ સેવા ટ્રસ્ટ દ્વારા આવા બાળકોને મદદરૂપ બની રહી છે મા સહયોગ સેવા ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમમાં સેવા આપનાર તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર મારું નામ છે રોહિત હું મોડ ઇન્ડિયા એનજીઓમાંથી આવું છું જે અમદાવાદ ખાતે કાર્યરત છે તેનું આ પ્રોજેક્ટ વડોદરા અને છોટા ઉદયપુર ખાતે ચાલે છે તો અમે આ સંસ્થા થ્રુ જરૂરિયાતમંદ બાળકોને પુસ્તકો છે બેગ વિતરણ કરીએ છીએ તો અમે આજે આજ રોજ સીએસસી તાલુકામાં હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ બાળકોની મિટિંગ રાખી હતી અને એમાં પેશન્ટ પણ આવ્યા હતા એમના જરૂર બાળકો જે છે અનાથ બાળકો છે એમને અમારા તરફથી બેગ અને બુક્સનું વિતરણ કરવામાં આવ્યું છે મોડ ઇન્ડિયા દ્વારા મોડ ઇન્ડિયા એનજીઓ જેનો મેઇન પર્પઝ છે મૂવમેન્ટ ફોર ડેવલપમેન્ટ મારું નામ છે રોહિત શિવકુમાર શર્મા મારું નામ પુષ્પાબેન શૈલેષભાઈ છે અને હું શ્વેતના પ્રોજેક્ટમાં નાકો થ્રુ ચાલતો એક શ્વેતના પ્રોજેક્ટ છે એમાં હું કામ કરું છું અને મારી એક મા સહયોગ સેવા ટ્રસ્ટ પણ સાથે ચલાવું છું જે એચઆઈવી ગ્રસ્ત પીડિત બાળકો છે અનાથ બાળકો છે વિકલાંગ બાળકો છે બધાને અમે મદદરૂપ થઈએ છીએ જેમાં મૂળમાંથી પ્રોજેક્ટ મેનેજર સાહેબ પણ અમને ઘણી મદદ કરી છે જેમણે બેગ આપ્યા છે અને શિક્ષણ માટે બાળકોને મદદરૂપ થવા માટે એમણે બેગ આપ્યા છે અને અમે નોટબુક કંપાસ એવી રીતના આપીને બચાવોને મદદરૂપ થયા છે અને સર અમને થોડુંક મોડમાંથી મદદ કરી એ માટે બહુ ખૂબ ખૂબ એમનો આભાર કે નેક્સ્ટ ટાઈમ પણ આવા બાળકોને અમે મદદરૂપ થઈએ આગળ અને એકબીજાનો સપોર્ટ સહયોગ મળે બસ એવી આશા રાખીએ છીએ